નમસ્કાર દર્શક મિત્રો, હું મહેશ દેસાઈ હાસ્યની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એવું કહેવાય છે, સર ઝુક જાય જહાં વહી મંદિર હોતા હૈ, નદી મિલે જહાં વહી સમુંદર હોતા હૈ, ઇસ સંસાર મેં બહોત હૈ જંગ, લેકિન જો હસકે જીએ વહી સફલ હોતા હૈ. હસતા રહેજો. મંદિર સુનું લાગે ધજા વગર, મલમની કોઈ કિંમત નથી ઈજા વગર, હજી સુધી કોઈ જીવ્યું નથી હસ્યા વગર. હસતો માણસ બધાને ગમે, હસે એનું ઘર વસે. એવું કહેવાય છે કે હસે એ સૌના દિલમાં વસે, પણ બહુ હસે એનું ખસે, અને એકલા એકલા હો તો વેમ પડ. ઓવ મારું વતન કડી તાલુકાનું ઈરાણા ગામ, અમે રહ્યા ઉત્તર ગુજરાતી, એટલે થોડી લેકાવાળી બોલી આવશે, હા પાછા સમજણ પડશે તમને. અને અમોય અમે મહેણાવાળા, એટલે આ હા 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 બધા એવું કહેતા હોય છે કે મહેણાવાળા ના પહોંચાય, મહેણાવાળા તડ ને ભયડ. હા, એકવાર મહેણાવાળો ઇન્ટરવ્યૂ આપવા જો અમેરિકા ઇન્ટરવ્યૂ આપવા જો, એટલે અમેરિકાવાળો કહે વિચ કન્ટ્રી, મહેસાણાવાળો કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. ઓહો, યુ આર અ ઇન્ડિયન, આર યુ ઓલ્સો ઇન્ડિયન? મહેસાણાવાળું ખુશ થઈ ગયું, સાહેબ આપ ભી ઇન્ડિયા કે હો? યા હમ ભી ઇન્ડિયા કા હૈ, ઇન્ડિયા મેં કહાં સે હો આપ? મહેસાણાવાળું કે હું મહેસાણાથી છું સાહેબ. ઓહો, ગુજરાતી મહેસાણા? ઇન્ટરવ્યુ વાળું કે હું એ મહેસાણાનો છું. મહેસાણાવાળું ખુશ થઈ ગયું, સાહેબ તમે મહેસાણાના, હું મહેસાણાનો, નોકરી પાકી? પેલું કે નોકરીનું છોડ, મિરાજ હોય તો લાય, બહુ ટાઈમ થઈ ગયો. હા 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 હા, મહેસાણાવાળા એટલે તો ના પહોંચવા દી કોઈને. એકવાર ટ્રેનમાં મહેસાણાવાળો, સુરતવાળો અને અમદાવાદવાળો સફર કરતા હતા, એટલે અમદાવાદવાળો શું કે, અમે અમદાવાદી, કોઈને ગોઠીએ જ નહીં, અમારા રૂપિયાની કમી જ નહીં. સટાક કરતી સોની નોટ કાઢી હરગાઈ દઈ તે અને સિગરેટ બનાવીને પીવા માંડ્યો. સુરતવાળો કે અમને સુરતી કોઈ પહોંચે જ નહીં. પહોંચો ની નોટ કાઢી ફટાક કરતી સરગાઈ સિગરેટ બનાવીને પીવા માંડ્યો. મહેસાણાવાળો કે અલ્યા અમને ઓળખો છો તમે? બેગ ખોલી ચેકબુક કાઢી 5 લાખનો ચેક લખ્યો, સરગાઈ પીવા માંડ્યો. કોઈ પહોંચે? આપણા મહેસાણાવાળા દુનિયાના શેડે જઈ કોઈને ગોઠી નહીં. હા, આવી તો તમને બહુ વાતો કરવાની છે, પણ મારો વ્યવસાય શિક્ષકનો. ગોજારીયા પાસે સમૌ ગામ, ગાંધીનગર જિલ્લાનું, ત્યાં હું હાઈસ્કૂલમાં નોકરી કરું, એટલે મારા બાળકો સાથે વધારે નાતો. બાળકોના જોક્સ હું બહુ કહીશ તમને. હા, સ્કૂલમાં તો કેવા કેવા જોક્સ કરતા, અને એમાંય નાના બાળક એટલે કહેવાય છે કે ભગવાનનું રૂપ. હા હા, એકવાર હું સ્કૂલમાં ગયો, ક્લાસમાં ગયો, સવાર સવારમાં એક છોકરી આમળો ખાતી હતી. હા, છોકરીઓને આમળો ખાવાની સ્ટાઇલ જબરી હોય હો, ચાલુ ક્લાસમાં ઓમ કરીને કાઢશી, પછી ઓમ કરીને સાહેબને ખબર ના પડી ખાશી. મારી નજર પડી, મૂળ મારો સ્વભાવ તો હાસ્યનો. મેં કીધું, ઓય અનિતા, ઊભી થા, આ શું કરી તું? ઓમળો ખવાય, ચાલુ ક્લાસમાં ખવાય. છોકરી ગભરાઈ ગઈ. મેં કીધું, ખાધો તો ભલે ખાધો બેટા, પણ એકલું એકલું ખવાય? મને કે, મેં કીધું એકલું એકલું ખવાય? આ બાજુમાં ગીતા બેઠી હિને આલુ હતો ને,
મન કે સાહેબ સાહેબ ગીતા એ જ મન આલ્યો. બાળકોના જોક્સ તો જુઓ. એકવાર હું ભગતસિંહ ભણાવતો હતો, મેં કીધું બાળકો ભગતસિંહ ભણતા હોઈએ એટલે લોહી ચડવું જોવો લોહી. એક પાત્રો ખેખલી ઉભો થયો, સાહેબ લોહી હોય તો ચડે ને. આ બાળકોની દુનિયા. હા, એકવાર એક છોકરીને મેં કીધું, જુહી બોલ જો મોટી થઈને તું શું બને, મન કે ડોશી. મેં કીધું એમ નહીં, ભણી ગણીને તું શું બને, મન કે ડોક્ટર. મેં કીધું બહુ સારું મારી છોડી, હની ડોક્ટર બને તું, મન કે દોતની. લે, મેં કીધું અલી કોક હોય તો હૃદયની ડોક્ટર બન, હૃદય સ્પેશિયાલિસ્ટ બન. મન કે સાહેબ સાહેબ તમને ખબર ના પડ, હૃદય તો એક જ હોય, દોત તો ચેટલા બધા ભાઈ, આપણે જરાક ચાલુ ચાલુ રહી. મેં કીધું સારું ઉભો થાજો પંકજ, મોટો થઈને તું કઈ લાઈન લે, ડોક્ટરની એન્જિનિયરની, મન કે પાઇપલાઈન. મેં કીધું લે પાઇપલાઈન. મન કે હોવો સાહેબ સાહેબ અમાર હ ન મા પપ્પા કહેતા હતા આપણે બાજુમથી નર્મદા નેકરે ને તે આપણે શેતી કરવાની. જુઓ તો ખરા બાળકો, એકવાર ક્લાસમાંથી એક છોકરી દોડતી દોડતી આવી, મને કે સાહેબ સાહેબ આખો ક્લાસ મને ફઈ 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 કઈને ખીજાવશો. હું તો દોડમ દોડ ક્લાસમાં ગયો, મારો સ્વભાવ હાસ્યનો, પણ મારી છોડીને કોઈ ફઈ કહેતો હું થોડો ચલાવી લઉં. હું તો ક્લાસમાં ગયો, મેં કીધું કયો છોકરો, આ છોકરીને ફઈ કહેશે ઊભા થઈ જાઓ. બધા છોકરા ઊભા થઈ ગયા, એક છોકરો ઊભો ના થયો. મેં કીધું સાબાસ, તું એક એવો ડાયો છે જે આ છોકરીને ફઈ નહીં કહેતો, શું નામ તારું? મને કે ભરત. મેં કીધું સાબાસ મારા છોકરા, તું એક એવો ડાયો છોકરો છે જે આ છોકરીને ફઈ નહીં કહેતો. મને કે સાહેબ ચેવરીત કહું બધા મને ફૂવો કહેશે. બોલો, આ બાળકોની દુનિયા. ફઈ ફૂવો રમતા હોય, આ તો બાળકો છે ભાઈ, બાળક તો ભગવાનનું રૂપ છે. એકવાર અમાર બેન ક્લાસમાં જ્યો, અમાર સમો હાઈસ્કૂલનો બેન શીતલબેન ક્લાસમાં જઈ અને પાટિયામ લખ્યું રામાયણ. પછી છોકરોને કહી બોલો જો બાળકો રામાયણ કોણે લખ્યું, એટલે એક છોકરી હવા માંડી, હાય હાય એલી ગીતલી બેન તો ચેટલો ગોડો હી, પોતે ને પોતે લખી અને પછી આપણને કહી રામાયણ કોને લખ્યું. આ છોકરો તો જુઓ. મેં એક વાર ક્લાસમાં કીધું બાળકો ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, એક છોકરો ઉભો થઈ ગયો, સાહેબ સાહેબ સાહેબ. મેં કીધું સાબાસ સુહાસ ક્યાં થયો હતો? મન કે ગાંધીજીનો જન્મ ઇતિહાસના પાન નંબર 45 ઉપર થયો હતો. ઓ મારા વાલા, એમ નહી, ક્યાં થયો હતો? મન કે ગોધરામ થયો હતો. આ છોકરો કેવો જવાબ આપી. મેં કીધું જો ચોપડીમાં જો 45 પાન નંબર ઉપર ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો અને ક્યારે મૃત્યુ થયું હતું એમના ફોટા નીચે લખેલું છે. મને કે હો સાહેબ હું તો અત્યાર સુધી એવું સમજતો હતો કે આ તો ગાંધીજીનો ફોન નંબર હ. બાળકોની વાતો બહુ નિરાલી ભાઈ મિત્રો. એકવાર 4-5 છોકરા અમારા જોડે આવ્યા હો સ્કૂલના, અમારા બધા સ્કૂલના છોકરા જોડે આવ્યા. મને કે સાહેબ સાહેબ મેં હેલિકોપ્ટર બનાવ્યું હો, અમે બધા ભેગા થઈને તમે બે હો. મેં કીધું ભાઈ મારે જોખમ લેવું નહીં, તમે બનાવ્યું છે એટલે મારે બેહવું નહીં, ચોક ઉપર જાય અને ક્રેશ થઈ જાય તો. એટલે એ તો બીજા સાહેબ જોડે જાય. ચુડાસમા સાહેબ તમે બેહો. સાહેબ કે ભાઈ મારે જોખમ લેવું નહીં. કોંતિભાઈ જોડે જ્યા, વાટુકિયા જોડે જ્યા, બધા સાહેબો જોડે ફર્યા, કોઈ બેહવા તૈયાર થયું નહીં. બહેનો જોડે જ્યા, રંજુબેન ભાવનાબેન ઈલાબેન કલ્પનાબેન પૂજાબેન શારદાબેન નીતાબેન બધોએ છૂટી પડ્યો. શીતલબેને કે અમારે બેહવું નહીં. છોકરા કંટાળીને જ્યા આચાર્ય સાહેબ જોડે. અમારા આચાર્ય ચૌધરી સાહેબ કે સાહેબ સાહેબ અમે હેલિકોપ્ટર બનાવ્યું છે તમે બેહો. આચાર્ય સાહેબ કે હા મારા બાળકોએ બનાવ્યું છે ને, હું બેસે હું બેસે. સાહેબ તો બેહવાનું કીધું, છોકરા ખુશ થઈ ગયા કે સાહેબ તમે એક જ બહાદુર છો, આખા સ્ટાફના બધોએ ના પાડી દીધી,
તમે અમારું મૌન રાખ્યું, તમે બેહવા તૈયાર થયા. અમે કીધું, સાહેબ આ છોકરાઓએ બનાવ્યું છે, જોખમ ના લેહો. સાહેબ કે મને મારા બાળકો પર વિશ્વાસ છે, મારા બાળકોએ બનાવ્યું હોય ને ચાલુ જ નહીં થાય. ચાલુ થા તો ઉપર જા, અને ઉપર જા તો ક્રેશ થાન. બોલો, આવા આવા જોક્સ થઈ જાય. હા, એકવાર એક છોકરું મને રસ્તા મળ્યું, મેં કીધું, લે ચિંટુ તારા પપ્પાનું નામ શું? મને કે બાબુ કાકા. કીધું સરસ, તારા પપ્પા શું કરી? મને કે મા પપ્પા હિ ન એહી ન મા મમ્મી કે ને બધું જ કરી. મેં કીધું ખોનગી રાખ, ખોનગી રાખ, બધાના ઘરમાં એવું જ હોય. મેં કીધું મારે એ જવા દે, તારા પપ્પા કુના ભગત છે? મને કે મા પપ્પા હિ ને એ મા મમ્મીના ભગત હિ. બોલો, આ બાળકો, બાળકો એટલે જે કોઈ કહી દે. એકવાર એક બેને એમના ટીનિયાને બાજુવાળા માસીને તો કાતર લેવા મોકલ્યું. છોકરું દોડમ દોડજ્યું, માયા માસી, માયા માસી, તમારી કાતર આલો ને. માયાબેન કે સરસ બેટા, આપું ને કેમ ના આપું, પણ તાર મમ્મીએ બીજું કંઈ કીધું તું? કે ઓ મા મમ્મી એવું કહેતી હતી કે એ માયા ઓદરી ના આલે ને તો રમલીને તોથી લઈ આવજો. આ છોકરું જે હોય ચોખે ચોખ્ખું કહી દે. એ છોકરું એકવાર રસ્તામાં એક છોકરી મળી, મેં કીધું શું નામ બેટા તારું? મન કે નિરાલી. પછી નિરાલી મન કે અંકલ, અંકલ તમે શું કરો છો? મેં કીધું બેટા હું સમાજ સેવા કરું છું. ઓહો, તમે સમાજ સેવા કરો હો, તો મારી એક સેવા ના કરો? મેં કીધું કરું ને બેટા, કેમ ના કરું? મને કે તમારા ખીજામાં રૂમાલ હ? મેં કીધું હો, તો મારા નાકમાંથી શેડા લૂકી આલો ને. આ છોકરો, બોલો છોકરો એટલે એકવાર એક બે એક છોકરાને મેં કીધું, લે બેટા ઉનાળો છે ને, મારા માટે સરસ મજાની આઈસ્ક્રીમ લેતો હોય, લે 50 રૂપિયા આલું છું. તું જઈશી ને ટોપુ કરે ને મારું, એટલે એક તું ખાજે અને એક મારા માટે લાવજે. છોકરું તો દોડમ દોડ ગયું, 25-25 વાળી હોય, એક તારી ને એક મારી. 5 મિનિટ થી એટલે છોકરું ખાતું ખાતું આવતું હતું. મને કે અંકલ, અંકલ લ્યો 25 રૂપિયા પાસા, એક જ હતી ને તે મેં મારી લઈ લીધી. આ બાળકો, બાળકો તો બહુ હોશિયાર હોય. હા, ઘણી બહેનો હોય, જોજો બહેનો ને ટેવ હોય, એમને તમે બેન કોને ના ગયો? ઘણા માસી કહેતા, હું ભણતો ને મેઘરજમો એટલે અમારા બાજુમાં રહેતો ને, એમને હું એવું કહેતો, માસી મજામો, માસી મજામો, એટલે મને શું કહે ખબર? ઓયા ઓયા. મેં કીધું હા, 50 રૂપિયા લે, માસી નહીં કહેવાની, બેન કહેવાની, બેન. મેં હરવાઈને કીધું, કીધું 100 રૂપિયા લો ને તમે, તો હું તો તમને બેબી કહી, બેબી બેબી બેબી. ઉભો રે ગોમ ના હારા ઉભો રે. બહેનોની તો વાત જ જવા દો તમે. નાના છોકરાઓ કેવું કહેતા હોય, એક છોકરીને દાદીનું કે, દાદી દાદી, ઓ દાદી આપણે કાયમ 5 જ રહીશું? દાદી કે ના, આપણે 100 થઈશું. દાદી ના, આપણે 5 જ રહીશું. જો હું, દીદી, મમ્મી, પપ્પા, તમે ઘરમાં 5 જણો હશી. દાદી ઉધી, હું, દીદી, મમ્મી, પપ્પા, તમે. દાદી કે ના, આપણે 100 થઈશું. દાદી દાદી, આપણે 100 ચેવરી થઈશું. જો તું પૈણે એટલે તા વહુ નહીં આવ. છોકરું કે ના દાદી, તોય આપણે 5 જ રહીશું. કે ચમ ચમ, તે હું પૈણે તા મા વહુ આવશે, તાણ દીદી હાહર નહીં જાય, એટલે આપણે 5 નહીં થઈ જઈએ. દાદી કે ના, આપણે તોય 100 થઈશું. કે ચેવરી દાદી, જો તું પૈણે પછી તા વહુ આવશે, પછી તા નાનું છોકરું નહીં આવ. છોકરું હોશિયાર હતું, દાદી તોય આપણે 5 જ રહીશું. કે ચમ ચમ, તે મારા નાનું છોકરું આવશે તો સુધી તમે નહીં ઉકલી જાઓ. એકવાર ક્લાસમાં હું ભણાવતો હતો, મેં કીધું બાળકો દરિયાની વચ્ચોવચ લીંબુડી હોય, માનો કે દરિયાની વચ્ચોવચ લીંબુડી હોય તો તમે કેવી રીતે લઈ આવો? એક છોકરો ઊભો થયો, સાહેબ સાહેબ. મેં કીધું હા, સાબાસ સાબાસ, પ્રેમા પ્રેમો એનું નામ. મેં કીધું વાહ પ્રેમા, કેવી રીતે લઈ આવો? મને કે સાહેબ સાહેબ, હું હ ન માછલી બની જાઉં અને તરતો તરતો અંદર જઈ અને લીંબુડી લઈ આવું. મારું મગજ ગયું હો. મેં કીધું તને માછલી કોણ તારા બાપા બનાવશે? મને કહેતા દરિયામાં લેબુડી તમારા બાપા વાવવા જવાના હે?
છોકરો જવાબ તો જુઓ, છોકરાઓ તો સીધે સીધું કહી દઈ તમને. છોકરાઓની વાતો બહુ નિરાળી હોય. એક છોકરો એક દિવસ આવ્યો ને, લેટ આવ્યો, આમ પેન્ટ જાળીને ઉભો રહેલો, આમ આમ હરખો ઉભો રહ્યા. મેં કીધું અદપવાર, મને કે નહીં વરાય એવી. અરે અદપવાર, શિસ્તમાં રહેવાનું, આમ પેન્ટ છોડ દે. મને કે સાહેબ નહીં વરાય એવી. ચમ નહીં વરાય એવી? સાહેબ સાહેબ, મુહાના મા પપ્પાનું પેન્ટ પહેરીને આવ્યો હું. વાલા, એક તો લેટ આવ્યો, પાછો પપ્પાનું પેન્ટ પહેરીને આવ્યો છે. જાહેર જાલ નાલ જા, તા પપ્પાને બોલાવતો હોય. સાહેબ સાહેબ, મા પપ્પા નહીં આવી. ચમ નહીં આવી? સાહેબ, એમને એક જ પેન્ટ અને હું પહેરીને આવતો રહ્યો. હા બાળક, વિચાર કરો તમે. અમારો તો હા, એકવાર બે છોકરા લેટ આવ્યા. મેં કીધું એ બે ઓમ લાઇનમાં ઉભા રહ્યો, બે લાઇનમાં ઉભા રહ્યા. મેં કીધું લે રમેશ, તું ચમ લેટ આવ્યો? મને કહે સાહેબ સાહેબ, મા પોતનો સિક્કો ખોવાઈ ગયો હતો. મેં કીધું સારું સારું. બાજુમાં નરેશ ઊભો હતો. અલ્યા નરેશ, તું ચમ લેટ આવ્યો? મને કહે સાહેબ સાહેબ, ઇન પોતનો સિક્કો અને હું પગમાં દવાઈને ઊભો રહેતો. એ ના જાય તો હું જેવડી જ જઉં. હા બાળકો, તો જુઓ તમે જવાબ આલી એટલે આપણે વિચારમાં પડી જઈએ. અંગ્રેજી, આજકાલ તો અંગ્રેજીનો જમાનો ચાલે છે ને. હા, અમારા ગુજારીયાનો રાજેશ્રી બેન ઇંગ્લિશ ટીચર. હા હા હા, એકવાર એક છોકરાને એમને કીધું, હો હાઉ આર યુ? છોકરું ગામડાનું કે ગભે ધાર્યું મોથ ફાર્યું. બેનને કે ખાવ તુરતુર્યું. બેન કે મારા અંગ્રેજીનું થઈ ગયું સુરસુર્યું. છોકરાઓ જવાબ આલ દી એટલા. અને બેન તો પાછો ઇંગ્લિશમાં બોલતો હોય ને. હા, એટલે છોકરાઓ ઇંગ્લિશમાં બોલતા શીખી. અને એમાંય ગામડાની નિહાર હોય અને અંગ્રેજી મીડિયમની સ્કૂલ હોય, કેવું થાય? નવા નવી ગામડાની નિહારમાં છોકરાને મેલ્યું ભણવા અને બેન અંગ્રેજી શીખવાડી. અઠવાડિયું થયું એટલે બેને એની મમ્મીને ફોન કર્યો. એની મમ્મી બિલકુલ ભણેલી નહીં. બેને ફોન કર્યો, એક્સક્યુઝ મી ગંગાબેન, તમારા ટીનિયાને શી કરતા નહીં આવડતું? બેન ભણેલો નહીં, કશી ખબર ના પડે. પેલો એબીસીડીનો શી કહેતો હતો અને આ વરી કોઈ સમજો. હું વાત કરો હો, મારા છોકરાને શી કરતા નહીં આવડતું? ઘેર તો એને જાતે કમ્પ્લેટ કરો હો. હારે હેડો એને પપ્પા આવીને એટલે મોકલું, જોડે શી કરતી શીખવાડી. આવું થાય, ભણેલા ના હોય ને એટલે આવું થાય. ગમલાની નિહારમાં બેન કેવી રીતે ભણાવતો હોય? એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ. ના, એટલે અંબાડીનો એ, બી એટલે બબીતાનો બી, સી એટલે ચંપાડીનો સી. આવી રીત ભણાવતો હતો. એકવાર બેન આવી રીત ભણાવતો હતો. એમ એટલે મંગુડીનો એમ. આટલો પહોંચ્યો ને આ છૂટી. બીજા જ દિવસે ઇન્સ્પેક્શન આવ્યું. છોકરો ભણેલો એમ ઉધી, મંગુડીના ઉધી. અને ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવ્યા, એમને પાટી આમ ડબલ્યુ દોર્યો. બોલો જો બાળકો, આ કયો અક્ષર છે? હવે ગામડાના છોકરાઓ કોઈ ખબર પડે. એક છોકરો ઉભો થયો, લાલ્યો, સાહેબ સાહેબ, છ તો માંગુડી, પણ આ ઊંઘાટવા ક્યાં કરી કેમ ઊભી થઈ જશે? આ બાળક, બાળકોની દુનિયા બહુ નિરાલી હોય, બાળકોને બહુ ખબર પડે નહીં. હા, ત્રણ છોકરા વાતો કરતા હતા. એ મા પપ્પા તો હિ ને ગેસ ઉપર ચા હોય ને, સીધી સીધી રકાબીમ કાઢી પીવા માંડી. બીજો છોકરો શું કે, તા પપ્પા તો કોઈ નહીં. મા પપ્પા તો હિ ને ગેસ ઉપર ચા ચાલુ હોય ને, ચાલુ ને ચાલુ, હા ચાલુ ને ચાલુ ચા પીજે. એટલે ત્રીજો છોકરો બોલ્યો, તમારા બેના પપ્પા તો કોઈ નહીં, મારા પપ્પા તો હે ને એક હાથમાં ચા લઈ, બીજા હાથમાં ખોટ લઈ, મોઢામાં દૂધ લઈ, સીધા ગેસ ઉપર જ બેસી. બાળકોની વાતો જ જુઓ. એક વાર બેન હું કહી, બાળકો દુનિયા ગોળ છે, દુનિયા ગોળ છે. એટલે એક છોકરું ઊભું થયું, બેન બેન, માર મમ્મી તો એવું કહેતી હતી કે દુનિયા 420. બાળકોની વાત ના થાય. એકવાર પ્રશ્ન પૂછવાનો, પૃથ્વી ગોળ છે, સમજાવો. હા, અમારા પંકજ જેવા છોકરાએ લખ્યું, પૃથ્વી ગોળ છે કારણ ફૂટબોલ ગોળ છે, ટેનિસનો બોલ ગોળ છે, ચીકુ ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, માટે દુનિયા ગોળ છે. સાહેબે માર કાલ્યો, બધું ગોળ છે, માટે તારો માર્ક્સ પણ ગોળ ગોળ ગોળ. આવું, હા બાળકોને ના પહોંચાય.
એક વાર છોકરું એના પપ્પા હંગાત બજારમાં ફરવા નીકળ્યું. બાળક છે એટલે માગ, સ્વાભાવિક છે, કંઈકનું કંઈક માગ. અમારે ગુજારિયા જેવું બજાર હતું, કડી જેવું શહેર હોય એટલે કડીની બજારમાં ફરવા નીકળ્યું. એટલે છોકરું કે એ પપ્પા પપ્પા સફરજન લઈ આવો. પપ્પા હતા કંજૂસ, મૂળ માસ્તર કંજૂસ, ને પાછો ફિક્સ પગાર. ફિક્સ પગાર હોય એટલે શું થાય, શેડા મળતા ના હોય, સરકારની યોજના છે ને ફિક્સમાં, હા મીર પડતો જ ના હોય. એટલે પપ્પા ફોહલાવી, બેટા સાચો સફરજન છે, આ તો સફરજનડી કહેવાય, સફરજનડી કહેવાય, સફરજન તો બધો મહેણાવો. ફોહલાઈ દીધું છોકરાને, ફોહલાઈ દીધું. થોડા આગળ જ્યાં એટલે ચીકુની લારી આવી. એ પપ્પા એ પપ્પા, સફરજન તો ના લઈ આલ્યું, ચીકુ તો લઈ આલો. પપ્પા હતા તો કંજૂસ, આચો ચીકુ છે, આ તો ચીકુડી ચીકુડી, ચીકુ બધો મહેણામો. ફોહલાઈ દીધું. થોડા આગળ જાય એટલે રમવાના દડા આવ્યા. એ પપ્પા સફરજન ના લઈ આલ્યો, ચીકુ ના લઈ આલ્યો, રમવાના દડા તો લઈ આલો. પપ્પા કે આચો દડાઈ, આ તો દડી કહેવાય, દડી દડા બધા મહેણામો. કશું લઈ આવ્યું નહીં, હું ફોહલાઈ દીધું. ઘેર આવ્યા ને એટલે ઘેર આવેલો પપ્પા હું કહી, ચિંટુ પોણી લાય. અરે ચિંટુ કે નહીં લાવું, ચિંટુ પોણી લાય. ચિંટુ કે નહીં લાવું. રહોડામથી મમ્મી આવી, હું કીધું આ તારા પપ્પા હિ તું પોણી આપવા ના પાડી. ચિંટુ કે આ ચો પપ્પા હિ, આ તો પપ્પુડી પપ્પા બધા, હા મેહોણામો. હા મજા આવે છે ને આવા બાળકો, બાળકોની વાતો બહુ નિરાલી હોય. એકવાર એક છોકરું ટીવી જોતું હતું અને એન પપ્પાનું કે પપ્પા પોણી ભરતા આવજો.